ગામ નવા રહેવાસ તાલુકો ઈડર તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠા અને જિલ્લો સાબરકાંઠા તો આપણે જે અશ્વિનભાઈ છે એમને મરચીની ખેતી કરેલી છે બરાબર છે બતાવી દેજો ને જરા કામથી મરચીની ખેતી ઓકે હવે આ છે મરચીની ખેતી તમે જોઈ અને એક સિસ્ટમથી ખેતી કરેલી છે તો વાત કરીશું એમની સાથે હવે જ્યારે આની અંદર તમે ઓનલાઈન કોન્ટેક કરેલો બરોબર હવે ઓનલાઈન કોન્ટેક કરેલો અમારી મરચીની ખેતીની અંદર અને એની અંદર અમારી એગ્રી પરિવર્તનની જે પ્રોડક્ટ છે એનો શરૂઆતથી લઈને એન્ડ સુધી મતલબ સિસ્ટમ અત્યારે અમારી સ્પ્રેની અને નીચે ડ્રીપમાં ચાલુ છે તો એની અંદર શું ફરક પડ્યો અને શું ફાયદો થયો તો તમારી જોડે તમને નવી બધી અપડેટ આપશે તો તમે લાસ્ટ વિડીયો જોતા રહેજો તો તમે આની અંદર જે અમારી પ્રોડક્ટ યુઝ કરી બરાબર કેટલી વાર યુઝ કરી સ્પ્રેમાં

આ તમે એની ચમક જુઓ બરાબર છે આ ચમક જુઓ એની અંદર હવે એની ફૂંટનું ફ્લાવરિંગ જુઓ અંદર દેખાય છે બરાબર છે તમારા અને એનું મરચું બી જુઓ તમે જો આખો પ્લાન્ટ આ બાજુ બી બતાવો જુઓ મતલબ આખી વાડી આમ તમે જોશો ને તો તમને એવી વાડી લાગશે કે ના પૂછે મતલબ પાન બી તમને પ્લાસ્ટિકના હોય એવા લાગે છે બરાબર અને આજે તમે મરચાં આ બાજુ આવજો જો આ મરચાં ખાલી એક એક છોડ ઉપર છે એક છોડ ઉપર ખાલી મરચાં તમને ગણાવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પેલી બાજુ મતલબ કહેવાય ને તો પચીસથી ત્રીસ મરચાં હશે અંદાજીત અને મરચાંની ક્વોલિટી તમને બતાવી દઈશ એટલે તમને પ્રોપરલી ખ્યાલ આવે આ છે મરચાંની ક્વોલિટી બરાબર છે તો આ છે આપણી ઓર્ગેનિક દવાની ટ્રીટમેન્ટ લોકોને વિશ્વાસ નહીં આવે તો એની અંદર એમણે જે કીધું તો થોડીક હું માહિતી આપી દઈશ કે ભાઈ આની અંદર જે તમને ચાર બોટલ દેખાય છે તેમાં આપણી જે આ ક્રોપ પરિવર્તન પંદર લિટરમાં વીસ એમએલ નાખવાનું હોય છે જેથી કરીને તમને જે હરી અને જે વિકાસ દેખાઈ રહ્યો છે આનો છે ક્રોપ પરિવર્તનનો બીજી જે આપણી જે બ્લૂમપાસ્ટ જે આની અંદર ફ્લાવરિંગની અંદર યુઝ થાય છે તો આની અંદર ફ્લાવરિંગના સંખ્યામાં વધારો કરે છે ફૂલ ખરતા અટકાવી દે છે બરાબર છે પંદર લિટરમાં ખાલી પંદર એમએલ આ છે આપણી પેસ્ટ ઓર્ગો જે અત્યારે કહેવાય ચુસ્યા પ્રકારની જીવાત થીપ્સ કતિરી માઇન્ડ્સ મિલીબક્સ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી તો આ બધાના ઘણા બધા ઇશ્યુ આવતા હોય છે મતલબ ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ બંને યુઝ કરીને મતલબ આની અંદર ઓલ ઇન વન કામ કરે છે પંદર લીટરમાં તમે મરચીની અંદર ત્રીસથી પાંત્રીસ એમએલ લેવાનું રહેશે અને આ છે આપણી એપટીબીઆસી જે સ્ટીકર અને સ્પ્રેડર જે પાણી પાણીની પીએચ મેન્ટેન કરે જે તમારી દવાને મિશ્રણ કરીને ફેલાવવાનું કામ કરે પંદર લીટરમાં પાંચ એમ એલ હવે તમે આ ચાર દવા સ્પ્રે લઈએ બરાબર હવે જે ત્રણ દવા છે ડ્રીપમાં ચઢાઈ તો ડ્રીપમાં ચડાઈ જે અમારી આ ત્રણ દવા તો આ જ અમારું ભૂમિ પરિવર્તન છે બરાબર છે ભૂમિ પરિવર્તન જે ખરું ને એ તમારા આની અંદર જે ન્યુટ્રિશન કહેવાય મેગ્નેશિયમ સલ્ફર પોટેશિયમ હુમેડ હુમિક આયન જિંક કોપર તો આની અંદર આ ચડાયું છે ભૂમિ પરિવર્તન બરાબર છે આમાં તમે એક એકરમાં કેટલું વાલ્યું છે એક એકરમાં અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ એક એકરમાં અઢીસો ગ્રામ જવા દીધું છે એમને પછી જે આપણું આ સોઇલ પાવર આ બેક્ટેરિયા બેસ છે મતલબ એના જે અંદર તત્વો રહેલા છે બધાને ટોપથી બોટમ સુધી છોડને ચડાવવાનું કામ કરે છે એક એકર માં પાંચસો એમ અને આ આપણું છે રૂટ પરિવર્તન જે કેવાય મરચીની અંદર ગાંઠો પડી જતી હોય નીમાટોળ સિકાટોકા ટોકા મતલબ ઇન્સેક્ટ પેસ્ટી ઓલ ઇન વન જીવાતનું કામ કરે છે આની અંદર મૂળમાં તો આ તમારું રૂટ પરિવર્તન એક એકર માં પાંચસો એમ આ ટોટલી ટ્રીટમેન્ટ કરી કેવું લાગે છે સુપર 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 રિઝલ્ટ સારું બરાબર છે તો મતલબ ખેડૂત મિત્ર એવું કહે છે કે રિઝલ્ટ સુપર છે અજે પહેલી વાર આપણી આ સિસ્ટમ યુઝ કરી છે અને અમને બહુ સુપર લાગ્યું છે અને સિસ્ટમેટિક ખેડૂત છે બરાબર છે હવે તમાર સજેશન કોણ આપ્યું હતું આ દવાનું દવાનું સજેશન ઓનલાઈન જોઈતું ઓનલાઈન પછી એટલે આપડા માજુમા અમારા બનીવી લાવ્યા હતા જોડેથી મેં ભરણ પટેલ

પીરિયડ પ્રમાણે ટોટલી એમ કે ટોટલી હા અપ ટુ અપ ટુ એન્ડ બે ત્રણ મહિના વચ્ચે આપણા આપણા માં કેટલો ડિફરન્સ લાગશે અગવ મન એમાં આફેર આ મો લાગશે ને વધારે આવશે પ્રોડક્શન પ્રોડક્શન વધારે આવશે લગભગ 700 800 મન ની આસપાસ ની કરશે એક વીઘાનું 700 થી 800 મન નું આપણું એક વીઘાનું એ પ્રમાણે અંદાજ કે છે એટલે મતલબ મિનિમમ 200 થી 300 આપણી ટ્રીટમેન્ટ કરી જો તો 200 થી 300 મન નો વધારો છે બરાબર અને અંદાજી ભાવ કેટલો ચાલે

ટોટલી ઓર્ગેનિક વસ્તુ છે ને એમનું કેવું એમ છે કે વાપરવું વાપરવું જોઈએ વાપરવું જોઈએ સો ટકા વાપરવું જોઈએ તો ઓકે તો મિત્રો તમને કેવી લાગી વિડીયો તો જેમ મને શેર કરજો સબસ્ક્રાઈબ ન કરી તો હજુ કરી દેજો તો આવનારી તમને દરેક અપડેટ મળતી રહેશે ઓકે તો થેન્ક યુ સો મચ